પ્રિપોઝિશન આપણે અગાઉના વિડીયોમાં 10 સમજી ગયા છીએ, ત્યાર પછી 11 થી છે. અપ, અપ એટલે ઊંચે, કોઈ ઊંચાઈ દર્શાવવા કે કોઈ કોઈને ઊંચાઈ ચઢતા દર્શાવવા અપનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ આપેલું છે, ધ મંકી ઇઝ ક્લાઇમ્બિંગ અપ ધ ટ્રી, વાંદરો વૃક્ષ પર ચઢે છે. 12મું છે એરાઉન્ડ, એરાઉન્ડ એટલે આજુબાજુ, કોઈ વસ્તુ કે વ્યક્તિની આજુબાજુ, બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિ છે તેવું દર્શાવવા એરાઉન્ડનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ છે, ધ બીઝ મૂવ અરાઉન્ડ ધ ફ્લાવર, મધમાખીઓ ફૂલની આજુબાજુ ઘૂમે છે. ત્યાર પછી છે 13મું, અબાઉટ, અબાઉટ એટલે ના વિશે, કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ વિશે વાત કરવી હોય ત્યારે અબાઉટનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ આપેલું છે, ટેલ મી અબાઉટ યોર ફ્રેન્ડ, તમારા મિત્ર વિશે મને કહો. ત્યાર પછી છે 14મું, ફોર, ફોર એટલે માટે, કોઈ વ્યક્તિ કે વસ્તુ બીજા માટે છે તે સૂચવવા ફોરનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ છે, ધીસ ટોય ઇઝ ફોર મી, આ રમકડું મારા માટે છે. ત્યાર પછી છે 15મું, ફ્રોમ, ફ્રોમ એટલે થી, માંથી, કોઈ સ્થળેથી કોઈ વસ્તુ કે વ્યક્તિ સંદર્ભ વાત કરવી હોય તો ફ્રોમનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ છે, ટેક ધ બુક ફ્રોમ ધ કબર્ડ, કબાટમાંથી પુસ્તક લો. બીજું એક્ઝામ્પલ છે, માય ફ્રેન્ડ કેમ ફ્રોમ લીમડી, મારો મિત્ર લીમડીથી આવ્યો. 16મું છે અક્રોસ, અક્રોસ એટલે ઓળંગીને આરપાર, એક બાજુએથી બીજી બાજુ તરફ ઓળંગવાનો ઓર સૂચવવા એક્રોસનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ છે, ધ બોય રેન અક્રોસ ધ રોડ, છોકરો રસ્તો ઓળંગતો દોડ્યો. ત્યાર પછી છે 17મું, વિથ, વિથ એટલે વડે, સાથે, કોઈ વસ્તુ કે સાધન વડે કાર્ય થાય છે તે સૂચવવા વિથનો ઉપયોગ થાય છે. તેવી જ રીતે કોઈ વ્યક્તિ સાથે કોઈ ક્રિયા થાય તે સૂચવવા વિથનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ આપેલું છે, સી ઇઝ કટિંગ એન એપલ વિથ અ નાઇફ, તે છરી વડે સફરજન કાપે છે. બીજું છે, આઈ ગો ટુ સ્કૂલ વિથ માય ફ્રેન્ડ, હું મારા મિત્ર સાથે શાળાએ જાઉં છું. બાય, બાય એટલે વડે દ્વારા, કોઈ પણ વાહન દ્વારા મુસાફરી કરતી વ્યક્તિને દર્શાવી હોય ત્યારે બાયનો ઉપયોગ કરાય છે. એક્ઝામ્પલ આપેલું છે, આઈ ગો ટુ સ્કૂલ બાય બસ, બસ દ્વારા હું શાળાએ જાઉં છું. એક્સરસાઇઝ નંબર 2, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ અ પ્રોપર પ્રિપોઝિશન્સ, યોગ્ય નામ યોગી અવયવ વાપરી ખાલી જગ્યા પૂરો. ફર્સ્ટ છે, ધ ટુ ગોટ્સ આર, ખાલી જગ્યા ધ પ્લેન્ક, પ્લેન્ક એટલે પાટિયું, બે બકરીઓ છે એ પાટિયા ઉપર છે, ઉપર છે તો ખાલી જગ્યામાં આવશે ઓન. બીજું છે, ધ ટુ ડોગ્સ આર ફોલિંગ, ખાલી જગ્યા ધ સ્ટ્રીમ, કે કૂતરો છે એ ઝરણું છે, સ્ટ્રીમ એટલે ઝરણામાં પ્રવેશે છે ત્યારે એમાં ઇન ટુ આવશે ખાલી જગ્યામાં. ત્રીજું છે, ધેર ઇઝ અ ડિયર, ખાલી જગ્યા ધે ટ્રી, તો ત્રીજામાં આવશે બિહાઇન્ડ, બિહાઇન્ડ એટલે પાછળ, કે હરણ છે એ ઝાડની પાછળ છે. ત્યાર પછી છે 4થું, હુ ઇઝ ધ ડ્રાઈવર, ખાલી જગ્યા ધ ટ્રેન, તો ખાલી જગ્યામાં આવશે ઓફ. 5મું છે, ધેર ઇઝ અ લેટર, ખાલી જગ્યા માય ફ્રેન્ડ, તો શું આવશે એમાં, ફ્રોમ 5મામાં. 6ઠું છે, માય ફ્રેન્ડ વિલ બ્રિંગ સમ ટોઈસ, ખાલી જગ્યા મી, તો તેમાં આવશે 4. ત્યાર પછી છે 7મું, પ્લીઝ કમ, ખાલી જગ્યા ધ હર્ની એરપોર્ટ, એમાં ખાલી જગ્યામાં આવશે 2. 8મું છે, આઈ ગો ટુ સ્કૂલ, ખાલી જગ્યા માય ફ્રેન્ડ, તો એમાં શું આવશે, વિથ. 9મું છે, હી વિલ ગો ટુ મુંબઈ, ખાલી જગ્યા ટ્રેન, તો એમાં આવશે બાય. 10મું છે, ધ પ્યુપિલ્સ, ખાલી જગ્યા ધીસ ક્લાસ આર ક્લેવર, તો એમાં આવશે ઓફ. ત્યાર પછી છે 11મું, માય ફ્રેન્ડ્સ આર ટોકિંગ, ખાલી જગ્યા ધ પ્લાન્ટ, તો શું આવશે એમાં, અબાઉટ 11મામાં. 12મું છે, ધ બટરફ્લાય ઇઝ ફ્લાઇંગ, ખાલી જગ્યા ધ ફ્લાવર, તો એમાં આવશે એરાઉન્ડ. 13મું છે, ડોન્ટ પ્લે, ખાલી જગ્યા ધ રેલવે ક્રોસિંગ, તો એમાં આવશે નિયર. 14મું છે, ઇન સમર વૃક્ષાના ટેક્સ લેમન ટી, ખાલી જગ્યા આઈસ કપ્સ, તો એમાં આવશે વિથ. 15મું છે, ધ ડિકોઇડ્સ જમ્પ, ખાલી જગ્યા ધ સ્ટ્રીમ, તો એમાં આવશે ખાલી જગ્યામાં ઇન ટુ. 16મું છે, ધ વિલેજ સરપંચ રિસીવડ અ નોટ, ખાલી જગ્યા સમ ડિકોઇડ્સ, તો ખાલી જગ્યામાં શું આવશે, ફ્રોમ. 17મું છે, માય ફાધર વિલ બાય ન્યૂ ક્લોથિસ એન્ડ સ્વીટ્સ, ખાલી જગ્યા અસ, તો શું આવશે ખાલી જગ્યામાં 4. 18મું છે, ધ ડાન્સર હેવ ડ્રમ્સ, ખાલી જગ્યા ધેર હેન્ડ્સ, ખાલી જગ્યામાં ઇન આવશે. 19મું છે, ધેર આર મેની પેસેન્જર્સ, ખાલી જગ્યા ધ ટાઇટેનિક, ખાલી જગ્યામાં ઓન આવશે. 20મું છે, તૈયાર બોલી કપડાવાલા સેલ્સ ક્લોથ, ખાલી જગ્યા મેની મિલ્સ, તો ખાલી જગ્યામાં આવશે ઓફ.